नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा में ने? तो आजना वीडियो में आप धोरण चार विषय गणित एमा तमारी पासे जूनू स्वाध्याय पत्र हशे, जेने आपणे एसाइनमेंट कहीए छे। तो तमारी पासे जूनू एसाइनमेंट हशे, एमा पेज नंबर तमारे 37 यानी 37 तमारे पेज नंबर काढवानुं छे। तो आजे आपणे फरी जे रिपीट करीए छीए एमा चेप्टर 8-11 फरी आपणे रिपीट करवानुं छे, रिविजन करवानुं छे। कारण के तमारे पहेलो एसाइनमेंट अने बीजू एसाइनमेंट ए बंने भेगू थईने पेपर बनशे, तमारे एमांथी तैयारी करवानी छे। तो फरीथी आपणे चेप्टर 8-11 अने 12-14 एनो पण आपणे अभ्यास करवाना छे। तो आजना वीडियोमां आपणे पेज नंबर 37 जे पहेलो एसाइनमेंट छे एमां पेज नंबर 37 एमां घड़ियाळनी मददथी नीचेनी खाली जग्या पूरो, घड़ियाळनी मददथी नीचेनी खाली जग्या पूरो एनो पण आपणे अभ्यास करवाना छे। त्यारबाद नीचेनी संख्या अंकोमां लखो एनो पण आपणे अभ्यास करवाना छे, अने त्यारबाद नीचेनी संख्या शब्दोमां लखो एनो पण आपणे अभ्यास करवाना छे। तो दरेक विद्यार्थी मित्रोए जूनू जे एसाइनमेंट छे, स्वाध्याय पत्र छे, एमां पेज नंबर 37 तमारे काढवानुं छे। साथे साथे नोट पण तमारे राखवानी छे, पेन्सिल तमारे साथे राखवानी छे। भले तमे एसाइनमेंटमां के स्वाध्याय पत्रमां लख्युं हशे, तमारे नोटमां लखवानुं छे, समजवानुं छे। फरीथी आपणे रिपीट करीए छीए, रिविजन करीए छीए, खास ध्यान आपजो। અમે કોઈ પણ વિડીયો બનાવીએ છીએ, કોઈ પણ વિષયનો વિડીયો બનાવીએ છીએ, એ તમારા માટે વિદ્યાર્થી મિત્રો છે। તમારે ધ્યાનપૂર્વક વિડીયો જોવાના છે, સમજવાના છે અને નોટબુકમાં લખવાનું છે। હું એક શબ્દ બે વાર ત્રણ વાર રિપીટ કરીશ, એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો। અત્યારે જે બીમારી ચાલી રહી છે કોરોના, એના હિસાબે, એના કારણે આપણે ભણવાનું જે છે એ ન બગડે। તમને ઘડિયા છે, ગુણાકાર છે, ભાગાકારના જે દાખલા છે એવું તમને અહીંયા શીખવાડીશ, ઓનલાઈન તમને હું શીખવાડીશ। નહીં આવડે તોય તમને હું એક દાખલો ત્રણ વાર ચાર વાર રિપીટ કરીશ, પણ તમારા માટે વિદ્યાર્થી મિત્રો ખાસ અમે કરીએ છીએ। એટલે તમારે સહયોગ આપવાનો છે, તમારે ખાલી વિડીયો જોવાના છે, નોટબુકમાં લખવાના છે, અને બીજા પણ તમારે જાતે એવા દાખલા બનાવશો તો તમને ફટાફટ આવડી જશે। એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો મારી નમ્ર વિનંતી છે કે કોઈ પણ ટીચર શિક્ષક વિડીયો બનાવે છે, તમારે એ વિડીયો જોવાનો છે। એ જે કે ગૃહ કાર્ય આપે, તમારું ગૃહ કાર્ય પણ પૂરું કરવાનું છે, અને જાતે જાતે બીજી એક્ટિવિટી પણ તમારે કરવાની છે। ધારો કે કોઈ ઇંગ્લિશમાં કોઈ એક્ટિવિટી હોય તમને આપી હોય, તો એક એક્ટિવિટીના કોઈ સ્પેલિંગો હોય, કોઈ પણ એમાં સ્પેલિંગો આવતા હોય તમારે મોઢે કરવાના છે, મિત્રો હોય એની સાથે પણ તમે શેર કરો। તો વિદ્યાર્થી મિત્રો ખાસ ફરીવાર મારી નમ્ર વિનંતી છે બધા વિદ્યાર્થી મિત્રોને કે વિડીયો ખાસ તમારે જોવાના છે, અને અમે જે પણ તમને શીખવાડીશું એ તમારા માટે જ છે, એ તમારે ખાસ વિડીયો જોજો। અને બીજા પણ હું જે પણ તમને દાખલા શીખવાડું છું, બીજા જાતે પણ તમારે દાખલા પ્રેક્ટિસ કરતા રહેવાનું। તો બધા વિદ્યાર્થી મિત્રો તૈયાર છો? તો બધા વિદ્યાર્થી મિત્રોએ જૂનું એસાઇનમેન્ટમાં પેજ નંબર 37 યાની 37 નંબરનું પેજ તમે કાઢ્યું હશે, અને જોડે નોટબુક અને પેન્સિલ તમારે રાખવાની છે। તમે ભલે સ્વાધ્યાય પત્રમાં પૂર્યું હશે, પણ તમારે ચેક કરી લેવાનું છે। ફરી આપણે એકવાર રિવિઝન કરી રહ્યા છે, તો એમાં પહેલો મુદ્દો છે આપણો વિદ્યાર્થી મિત્રો, ઘડિયાળની મદદથી નીચેની ખાલી જગ્યા પૂરો। હવે ઘડિયાળ કોઈ પણ વિદ્યાર્થી યાની ધોરણ ત્રીજામાંથી આવે, ધોરણ ત્રીજામાં કે બીજામાં હોય, એને 1-10 ઘડિયા તો આવડવા જ જોઈએ। ચોથામાં આવેલ 11-20 શરૂઆત કરવાની છે, જેને ઘડિયા પાકા આવડતા હશે એને ફટાફટ દાખલા આવડી જશે। કેમ કે જેમ આપણે ગુજરાતી શીખવું હોય તે કક્કો શીખીએ છીએ પહેલાં, બાળકશ્રી પણ શીખીએ છીએ પહેલાં, તો જેમ આપણે ગણિત શીખવું હોય તો એના માટે પાયો કોણ? જે ઘડિયો છે। જો તમને ઘડિયા આવડતા હશે તો બધું તમને ગણિતમાં આવડી જશે, તમારે ખાસ ઘડિયા મોઢે કરવાના છે।
અને ડેલી તમારે સૂતા પહેલાં મેં સેમિસ્ટર પહેલાંમાં પણ મેં કીધું હતું કે જ્યારે પણ તમે રાતે સૂવો છો સૂતા પહેલાં બે ઘડિયા મોડે કરીને સૂઈ જાઓ તો તમે ક્યારે ભૂલશો નહીં. દરેક વિદ્યાર્થી મિત્ર પ્રેક્ટિસ કરતા રહેજો આ પ્રમાણે તો તમને ફટાફટ ઘડિયા આવડી જશે. તો ચાલો આપણે શરૂઆત કરીએ છીએ. ઘડિયાળની મદદથી નીચેની ખાલી જગ્યા પૂરો. એમાં નંબર એક, 3 × 8 તો 3 × 8 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 3 × 8 = 24. વેરી ગુડ. 3 × 8 થશે 3 × 8 = 24. 2 × 8 2 × 8 = 16. 6 × 3 = 18. વેરી ગુડ વિદ્યાર્થી મિત્રો. 5 × 6 = 5 = 30. 5 × 4 = 10 4 × 4 = 40. 9 × 4 = 9 = 36. 7 × 7 = 77 49. 6 × 7 = 6 = 42. 8 × 5 = 8 × 5 = 40. 10 × 9 = 8 9 × 8 = 72. 11 × 10 = 8 10 × 8 = 80. 12 × 5 × 9 5 × 9 = 45. 13 × 7 × 4 7 = 28. 14 × 8 × 7 8 = 56. અને 15 × 2 × 9 2 × 9 = 18. ફરીથી 3 × 8 3 × 8 = 24. 2 × 8 = 16 6 × 3 = 18 5 × 6 = 30 4 × 7 = 40. 9 × 6 = 36 77 49 6 × 7 = 42 8 × 5 = 40 9 × 8 = 72 10 × 8 = 80 5 × 9 = 45 7 × 6 = 28 8 × 7 = 56 અને 2 × 9 = 18. તો દરેક વિદ્યાર્થી મિત્રોને ઘડિયાળની મદદથી નીચેની ખાલી જગ્યાઓ આવડી ગઈ હશે તો તમારે ઘડિયા પણ મોઢે કરવાના છે અને આ તમારે નોટબુકમાં લખવાનું છે. હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, નીચેની સંખ્યા અંકોમાં લખો. નીચેની સંખ્યાને આપણે શેમાં લખવાના છે? અંકોમાં લખવાના છે. ચલો પહેલું છે 4315. પહેલાં આપણને કેટલા આપ્યા છે? 4 આપ્યા છે. તો લખી નાખવાના પહેલાં 4, પછી 315. તો 300 લખવાના, પછી એકડ પાછળ 15. 4315. પહેલાં આપણે શું લખ્યું? 4 લખ્યા, પછી 3 લખ્યા અને છેલ્લે શું લખ્યા? 15. એટલે 4315 એકમ દશક 100 1000 થવું જોઈએ. યાની 1000 છે એટલે એકમ દશક 100 અને 1000. આ તમારે આવી રીતે પ્રમાણે જોઈ લેવાનું કે 4 આંકડા દેખાય એટલે 1000 હોય, 5 આંકડા દેખાય તો 10000 હોય. આટલું તમારે યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. આગળ જોઈએ 2 8007. પહેલાં શું આપ્યા છે? 8 લખી નાખીએ. 8 અને એ લખી નાખશું આપણે 7, વચ્ચે થોડો ગેપ રાખવાનો. હવે આપણને ખબર નથી કે 8007 જવાબ સાચો ખોટો, તો આપણને ખબર કેવી રીતના પડે? હું તમને શીખવાડું. પહેલાં શું લખ્યા? 8 લખ્યા, 7 લખ્યા, વચ્ચે થોડો આપણે થોડી જગ્યા રાખી છે. 1 10 100 1000 થઈ ગયા 8007. જ્યાં પણ સંખ્યા ખૂટે, આપણને કોઈ સંખ્યા આપણને આપી નથી, સંખ્યા ખૂટે ત્યાં આપણે કોને યાદ કરવાની? શૂન્યને. કોઈ સંખ્યા જ નથી આપી તો આપણે કોને યાદ કરવાના છે? શૂન્યને યાદ કરવાના છે. તો પહેલાં મેં 8 લખ્યા, 7 લખ્યા, વચ્ચે થોડી જગ્યા રાખી, પછી બોલ્યા 1 10 100 1000. જે 1000 આવે એ આપણો જવાબ પૂરો થઈ જાય. એટલે અહીંયા
दशक में एक सुनाई अने सोना स्थान में पण एक सुनाई, बराबर छे। एटले तमारे आ प्रमाणे प्रेक्टिस करता रहेवानुं। तीजुं 2100, तो पहेला लखी नाखशुं आपणे 2, पछी 100, एक लखीने 2 મિનિટ 2100, તો 2 લખીને આપણે શું લખવાના છે, 1 અને 2 મીંડા 2100, જેને આપણે કહીએ છીએ 2100 કહીએ છીએ, બરાબર છે। 2100 બરાબર છે। ચલો 2100 એટલે શું કહેવાય, 2100 આપણે પણ કહીએ છીએ। ધારો કે મેં કીધું કે ભાઈ 1800, તો 1800 પણ આપણે લખી શકીએ, 1800 લખાય નહીં, 1800 આપણે લખી શકીએ છીએ। 1900 હોય તો 1900, એ પ્રમાણે આપણે એને અંકમાં લખાય, બરાબર છે। શબ્દોમાં કીધું હોય, શબ્દોમાં આપણે બોલીએ છીએ 1900, પણ શબ્દમાં લખવું હોય તો 1900, 1100 હોય તો શબ્દમાં લખવું હોય તો 1100, 1100, 1100, બરાબર છે। 1100 યાની 1100, તો અહીંયા 2100 એટલે 2100 યાની 2100 થયા ને, 2100 એટલે 2100। નંબર 4, 9999, 9999, 9999 એકમ દશક 100,000, કેટલા આયા, 4 નવડા આયા। પાંચમું 50,007, તો પહેલાં શું લખી નાખવાના, 50 લખી નાખવાના છે, પછી આપણે અહીંયા 7 લખી નાખશું। 50,000 છે એટલે અહીંયા કેટલા આંકડા થવા જોઈએ, 5 આંકડા અહીંયા થવા જોઈએ, 5 સંખ્યા થવી જોઈએ। તો એકમ દશક 100,000 થયા, તો વચ્ચે આપણે એક શૂન મૂકવાની, એકમ દશક 100,000, 10,000 એટલે 50,007, એકમ દશક 100,000, 10,000 એટલે 50,007 આપણો અહીંયા જવાબ આવી ગયો। નંબર 6, 24,642, તો લખવાના પહેલાં 24,024 લખવાના અને 642, 24,642। ફરીથી પાંચમો એક રિપીટ કરું વિદ્યાર્થી મિત્રો, 50,007, એકમ દશક 100,000, 10,000, પહેલાં 50 લખ્યા, પછી 7 લખ્યા, અને જ્યાં પણ સંખ્યા ખૂટે કે સંખ્યા ન આપી હોય તો કોને આપણે યાદ કરવાના છે, શૂન્યને આપણે યાદ કરવાના છે। સાતમું 38,070, તો લખવાના પહેલાં 38,000, પછી 70 લખી નાખવાના। ચલો એકમ દશક 100,000, 10,000, તો જવાબ શું આવી ગયો આપણો, 38,070, એકમ દશક 100,000, 10,000। પહેલાં બધું શું લખ્યા 38 લખ્યા, પછી 70 લખ્યા, અને વચ્ચે થોડો ગેપ રાખ્યો, અને ત્યાં શું મૂકી આપણે, એક શૂન મૂકી, એકમ દશક 100,000 અને 10,000। આઠમું 90,800, 90,800, તો પહેલાં 90 લખવાના છે, પછી લખી નાખવાના 800, 90,800। નવ 62,404, 62,404, 62,404। દસમું 48,351, 48,351, 48,351। તો દરેક વિદ્યાર્થી મિત્રોને સંખ્યા અંકોમાં લખો એની ખબર પડી ગઈ હશે। તો તમારે આ નોટબુકમાં લખવાનું છે, અને તમારે જાતે પણ બીજા 10 આવી સંખ્યા બનાવીને તમારે લખવાની છે। હવે આપણે આગળ જોઈએ છે, નીચેની સંખ્યા શબ્દોમાં લખો, તો જે આપણને અંકમાં આપી છે એને આપણે શબ્દોમાં લખવાની છે। તો પહેલી સંખ્યા આપણને આપી છે 7,642, તો લખશું આપણે અહીંયા 7,642। તો 7,642 આપણો પહેલો જવાબ છે। નંબર 2, 4,065,
तो एने मारे शब्द में लखवानु छे। तो 4065 शून्य पांसठ लखाय नहीं, फक्त शू लखवानु पांसठ 4065 बराबर छे के 4065 न लखाय, आपणे 4065 लखवानु छे बराबर छे। तीजू 9687 तो पेला 9 लखवाना, तो 9687 बराबर छे 9687 9687 नंबर 4 2020 तो मारे एने शब्द में लखवानू छे 2020 9687 लख्या नंबर 3 में, नंबर 4 में 2020 2020 नंबर 5 जो विद्यार्थी मित्रों 9007 तो लखशू आपणे अहीं 9007 9007 नंबर 6 24578 एकम दशक 100,000 10,000 એટલે 24578 78 ફરીથી 24578 500 લખવાનું, અમુક 500 લખેજો પરીક્ષામાં, તમે વિદ્યાર્થી મિત્રો આવું લખ્યું હશે કે 500 તો આ ખોટું ગણાશે, લખવાનું છે આપણે 500 500 લખવાનું, શું લખવાનું આપણે બોલાય છે કેવી રીતે 500 લખવાનું આપણે 500 આ લખવાનું, તમારું આ સાચું હશે ને આ ઉપરનું જે 500 લખશો એ ખોટું હશે બરાબર છે। જ્યારે પણ તમે લખો છો ત્યારે તમારે 500 ચ આવવો જોઈએ, વચ્ચે ન આવવો જોઈએ નહીં, અહીંયા શું આવવો જોઈએ ચ આવવો જોઈએ, ન આવવો જોઈએ ને હું 500 લખી નાખે છે તો 500 બોલાય 500 પણ લખવાનું 500 બરાબર 500 નંબર 7 37009 તો નંબર 7માં આપણે લખીશું 37009 શૂન્ય શૂન્ય 9 લખાય નહીં, શું લખવાનું 37009 લખવાના। નંબર 8 48060 બરાબર છે 48 60 અમુક 48 પણ લખે છે પણ ખરેખર લખાય 48 બોલાય છે 48 પણ લખાય છે 48 બરાબર છે પણ પરીક્ષામાં તમે લીસ લખ્યું તો સાચું પડશે, અહીંયા 48 લખ્યું તો પણ સાચું પડશે અને 48 લખ્યું તો પણ આ સાચું પડવાનું છે। નવમું 56902 56902 દસમું 72800 તો લખશું આપણે અહીંયા 72800 72800 હવે આપણે ત્યાંથી મિત્રો તમને અંકમાંથી શબ્દોમાં લખતા તમને આવડી ગયું હશે। હવે આપણે નીચેના ગુણાકાર કરો એનો આપણે અભ્યાસ કરવાના છે। તો પેજ નંબર છે 38 એમાં નીચેના ગુણાકાર કરો એનો આપણે અભ્યાસ કરવાના છે। તો વિદ્યાર્થી મિત્રો તમારે ગુણાકારના દાખલા શીખવા હોય કે ભાગાકારના દાખલા તમારે શીખવા હોય તો તમારે ઘડિયા પાક્કા કરવાના છે। જો તમે ઘડિયા પાક્કા કરશો તો તમને ફટાફટ ગુણાકારના દાખલા આવડી જશે। તો આપણે ગુણાકારના દાખલાની શરૂઆત કરી રહ્યા છે। નીચેના ગુણાકાર કરો એમાં નંબર 1 24 ગુણ્યા 3 જેને ગુણાકાર નથી આવડતા
खास विद्यार्थी मित्रों ध्यान आपजो, हूँ तमने सीम्पल शीखवाड़ी दईश। एक दाखलो बे वार रिपीट करीश, तमारे मात्र ध्यान आपवानुं छे अने नोटबुक में लखवानुं छे। 24 × 3 तो विद्यार्थी मित्रों नीचे तमने कोई पण अहींया अंक आप्यो होय, संख्या आप्यो होय, एने शुं कहेवाय? घड़ियो कहेवाय। आ तमारे खास आटलू याद राखवानुं छे। ઉપર ભલે કે ઉપર ભલે બે સંખ્યા બે અંકો આપ્યા હોય, ચાર અંકો આપ્યા, ઉપર આપણે કે લેવા દેવા છે નહીં, જે છે નીચે, નીચે આપણને એક સંખ્યા આપી છે તો એ શું કહેવાય? ઘડીઓ કહેવાય। તો આપણે 3નો ઘડીઓ છે, એ 4 3નો ઘડીઓ આપણે 4 સુધી બોલવાનો છે। 4 ન આવે તો શું નહીં, 4 આવે ત્યાં સુધી, 4 સુધી આપણે બોલવાની, કે 4 સુધી બોલવાનો છે, બરાબર છે? તો 3 × 1 ખાસ વિદ્યાર્થીઓ શબ્દ મારો સાંભળજો, કે 3નો ઘડીઓ 4 સુધી બોલવાનો છે, બરાબર છે? કે 3ના ઘડિયામાં આપણે આગળ જવાનું, આપણે 4 તો આપેલા જ છે કે 3નો ઘડીઓ 4 સુધી જ બોલવાનો છે। હું તમને કહું કે ભાઈ 5નો ઘડીઓ 5 સુધી જ બોલવાનો છે, એટલે છેલ્લે 25 જ આવવા જોઈએ, ભાઈ 5 × 6 30 ના આવવા જોઈએ। તો અહીંયા એવું છે ગુણાકારમાં કે નીચે આપણને ઘડીઓ આપ્યો છે અને ઉપર આપણને 4 આપ્યા છે, એકમના સ્થાનમાં કોણ છે? 4 છે। તો 3નો ઘડીઓ 4 સુધી બોલવાનો છે, તો આપણે 3નો ઘડીઓ 4 સુધી બોલીએ છીએ। એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, અહીંયા ગુણાકાર અને ભાગાકાર એકદમ સિમ્પલ જ છે, માત્ર તમારે ઘડિયા મોઢે કરવાના છે, તમે ખાલી અહીંયા ધ્યાન આપજો। 3નો ઘડીઓ 4 સુધી બોલવાનો છે, તો બોલીએ આપણે 3 × 1 3 3 × 2 6 3 × 3 9 3 × 4 12 3 × 4 12 તો 12નો બગડો વધી પડી 1 12નો બગડો વધી પડી 1 3 × 1 3 3 × 2 6 આ વધી જ્યારે બધો મૂકો છો તો વધી ઉમેરવાની છે, આની વત્તાકાર એનો કરવાનો છે, વધી તમારે એમાં ઉમેરવાની છે। 3 × 2 6 6 × 1 7 હવે જવાબ શું આવ્યો? 72। નંબર 2 જોઈ જાય મિત્રો, 72 × 4 તો 4 શું કહેવાય? આપણો ઘડીઓ કહેવાય। તો 4નો ઘડીઓ 2 સુધી બોલવાનો છે। 4 × 1 4 4 × 2 4 × 2 8 4 × 1 4 4 × 2 8 4નો ઘડીઓ 7 સુધી બોલવાનો છે। 4 × 1 4 4 × 2 8 4 × 3 12 4 × 4 16 4 × 5 20 4 × 6 24 4 × 7 28 4 × 7 28 4 × 7 28 આપણે કે વધી ઉપર આપી નથી એટલે આપણે ગણવાની નથી, જો વધી જ નથી આપી તો આપણે કશું ઉમેરવાનું નથી, બેઠો જવાબ લખી નાખવાનો છે 4 × 7 28। નંબર 3 90 × 5 અહીંયા આપણને શું આપી છે ને, અહીંયા આપણને 5 આપ્યા છે, 5નો ઘડીઓ છે। તો જ્યારે પણ કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે ગુણાકાર કરો, શબ્દ મારો ખાસ સાંભળજો, મેં સેમિસ્ટર પહેલાંમાં લખાવ્યું હતું, મેં તમને નોંધ કરીને, કે કોઈ પણ સંખ્યાને શૂન્ય સાથે ગુણવાથી જવાબ હંમેશા શૂન્ય જ આવે છે। કોઈ પણ સંખ્યા હોય, કોઈ પણ સંખ્યાને શૂન્ય સાથે ગુણવાથી હંમેશા જવાબ શૂન્ય શૂન્ય આવે, શૂન્ય જ આવે છે। આ યાદ તમારે રાખવાનું છે, તમને ખાલી જગ્યામાં વિકલ્પોમાં પૂછાય તો તમારે લખવાનું, પૂછાય કે શૂન્યને કોઈ પણ સંખ્યા સાથેનો ગુણાકાર કરવાથી જવાબ ખાલી જગ્યા મળે છે, તો જવાબ શું મળે છે? શૂન્ય મળે છે। આ તમારે ખાસ વિદ્યાર્થી મિત્રો આટલું યાદ રાખવાનું છે। 5 × 0 એટલે જવાબ શું આવશે? શૂન્ય આવશે। 5નો ઘડીઓ 9 સુધી બોલવાનો છે। 5 × 1 5 5 × 2 10 5 × 3 15 5 × 4 20 5 × 5 25 5 × 3 30 5 × 7 35 5 × 8 40 5 × 9 45 5 × 9 45 જવાબ શું આવ્યો? 450। તો તમારે નંબર 4 જાતે કરવાનો છે, નંબર 4 જાતે દાખલો ગણજો, રીતાની યાદ છે, નંબર 4 નંબર 5 નંબર 6 જાતે તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે। હવે આપણે નંબર 7 જોઈ દઈએ મિત્રો, તમારે 4 5 6 તમારે જાતે પ્રેક્ટિસ કરવાની રીત આની યાદ છે, હવે આપણે નંબર 7 જોઈએ। 273 × 3 273 × 3 ઉપર આપણને 3 અંકો આપ્યા છે, નીચે આપણને 3નો ઘડીઓ આપ્યો છે, તો શાંતિથી આપણે સ્ટેપ બાય સ્ટેપ લેવાના, પહેલાં એકમમાં કોણ છે? 3 લેવાના,
त्रणनो गड़ियो त्रण सुधी तैन तरी नौ त्रण सीता एकवीस एकवीस नो एकड़ो वधी पड़ी बे तैन दो छ छ ने बे आठ फरीथी तैन तरी नौ त्रण सीता एकवीस एकवीस नो एकड़ो वधी पड़ी बे तैन दो छ छ ने बे आठ वधी होय तो उमेरवानी वधी न होय तो बैठा एनो जवाब लखी नाखवानो पण आपणे अहीं वधी आपी छे बे तो आपणे उमेरवानी छे तैन दो छ छ ने बे आठ जवाब शो आप 819 नंबर आठ 226 गुणिया चार चार छ चौबीस चौबीस नो चौगड़ो वधी पड़ी बे चार छ चौबीस चौबीस नो चौगड़ो वधी पड़ी बे चार दो आठ आठ ने बे दस नी शून वधी पड़ी एक चार दो आठ आठ ने एक नौ फरीथी चार छ चौबीस नो चौगड़ो वधी पड़ी बे चार दू आठ आठ ने बे दस नी शून वधी पड़ी एक चार दू आठ आठ ने एक नौ जवाब शो आयो आपणो 904 नंबर नौ जो विद्यार्थी मित्रों 175 गुणिया चार चार पंचा वीस नी शून वधी पड़ी बे चार चार सीता अठयावीस अठयावीस ने बे तीस नी शून वधी पड़ी त्रण चार एकू चार चार ने त्रण सात फरीथी चार पंचा वीस नी शून वधी पड़ी बे चार सीता अठयावीस अठयावीस ने बे तीस ओगणतीस तीस तीस नी शून वधी पड़ी त्रण चार एकू चार चार ने त्रण सात जवाब शो आयो आपणो 700 आयो तो तमारे विद्यार्थी मित्रों 10 11 12 13 14 15 ने 16 તમારે આટલા દાખલા જાતે પ્રેક્ટિસ કરવાની છે એની જે આપણે 7 8 9 ગણ્યા બસ તમારે પ્રમાણે જાતે તમારે પ્રેક્ટિસ એની કરવાની છે હવે આપણે નંબર 17 જોઈએ વિદ્યાર્થી મિત્રો 333 ગુણ્યા 3 તૈંતરી 9 તૈંતરી 9 તૈંતરી 9 જવાબ શું હોય આપણો 999 નંબર 18 401 ગુણ્યા 2 બે કો બે બે ગુણ્યા શૂન્ય એટલે શૂન્ય કેમ કે શૂન્ય સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરીએ જવાબ હંમેશા શું આવે છે એનો શૂન્ય આવે છે બે ચોક આઠ ફરીથી બે કો બે બે ગુણ્યા શૂન્ય એટલે શૂન્ય અને બે ચોક આઠ હવે જવાબ શું આવ્યો 802 ઓગણીસમો 107 ગુણ્યા 9 9 સીતા 63 નો તગડો વધી પડી 6 9 સીતા 63 નો તગડો વધી પડી 6 9 ગુણ્યા શૂન્ય એટલે શૂન્ય 6 ના 6 નીચે લખી નાખવાના છે ફરીથી એકવાર રિપીટ કરું છું વિદ્યાર્થી મિત્રો 9 સીતા 63 નો તગડો 9 એકુ 9 9 દુ 18 9 ત્રણ 27 9 ચોક 36 9 પંચા 45 9 ચંગ 54 નવ સીતા 63 63નો તગડો વધી પડી 6 9 ગુણ્યા શૂન્ય એટલે શૂન્ય 6 ના 6 આપણે નીચે લખી નાખવાના છે 9 એકુ 9 વીસમું 80 ગુણ્યા 5 5 ગુણ્યા શૂન્ય એટલે શૂન્ય 5 અઠા 40 જવાબ શું આવ્યો આપણો 400 તો દરેક વિદ્યાર્થી મિત્રોને ગુણાકારના દાખલામાં ખબર પડી ગઈ હશે તમારે બીજા આવા દાખલા 5 જાતે બનાવવાના છે તો આજનું મારું ગૃહ કાર્ય છે કે ગુણાકારના દાખલામાં મેં અમુક તમને દાખલા જાતે આપ્યા છે યાની ચોથો પાંચમો છઠ્ઠો દાખલો તમારે જાતે ગણવાનો છે પછી 10 11 12 13 14 15 અને 16 તમારે આ દાખલા તમારે જાતે ગણવાના છે અને પ્રેક્ટિસ તમારે કરવાની છે જો તમે પ્રેક્ટિસ કરશો તો તમને ફટાફટ દાખલા આવી જશે ગુણાકારના અને ખાસ તમારે ઘડિયા મોઢે કરવાના છે મેં તમને ટેકનિક આપી છે એક યુક્તિ આપી છે તમારે એનો વિચાર કરવાનો છે
તમારે રાતે સૂતા પહેલાં બે ઘડિયા મોઢે કરીને સૂઈ જવાનું છે, તમને ફટાફટ ગુણાકારના અને ભાગાકારના દાખલા આવડી જશે. તો આજે જે મેં તમને શીખવાડ્યું છે તમારે બધું નોટમાં લખવાનું છે. આજનું મારું ગૃહ કાર્ય છે કે જે મેં તમને આજે ચલાવ્યું છે, મેં તમને શીખવાડ્યું છે, તમારે બધું નોટમાં લખવાનું છે.